ઉત્પાદની એક બેઠક યોજાઈ, જેમાં બે જૂથ આમને સામે આવ્યા. મળતી માહિતી પ્રમાણે ચૂંટણી પ્રક્રિયાને લઈને વિવાદ સર્જાયો હતો. એક જૂથનો આરોપ છે કે રિવોલ્વર પણ બતાવવામાં આવી હતી. ત્યારે આજે જૂથ આમને સામે આવી ગયા હતા. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની આ બેઠક હતી, જેમાં પહેલા શાબ્દિક બોલાચાલી થઈ અને ત્યાર પછી બે જૂથ સામસામે આવી ગયા અને કોઈ બાબતને લઈને ખટરાગ વધ્યો હતો. ત્યારે એક જૂથે એવો પણ આક્ષેપ કર્યો છે કે રિવોલ્વર પણ બતાવવામાં આવી છે. ચૂંટણીને લઈને ક્યાંક શાબ્દિક બોલાચાલી થઈ હતી અને પછી મામલો બિચક્યો હતો અને એકબીજા પર હુમલો પણ કર્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની આ બેઠક હતી. સંવાદદાતા ગૌરવ દવે પાસેથી આ મામલાની વધુ વિગત મેળવીએ. જી ગૌરવ, ગૌરવ, બ્રહ્મ સમાજની આ બેઠક હતી, કઈ બાબતને લઈને વિખવાદ વધ્યો હતો? પ્રમુખ ની દાવેદારી બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને તેના લઈને મતદાન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન જે એડવોકેટ અભય ભારદ્વાજની જે પેનલ છે અને સામે કોંગ્રેસ પેનલ વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનો જ વિડીયો જે છે તે સામે આવ્યો છે. ખાસ કરીને એડવોકેટ પીસી વ્યાસ પોતાની જે રિવોલ્વર દેખાડી હોવાનું કૃણાલ દવે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જે પોલીસમાં ફરિયાદ નોંધાણી છે ત્યાં તેને આધારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા 307 કલમ હેઠળ એડવોકેટ પીસી વ્યાસ અને તેના ભાઈ કેસી વ્યાસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પદ માટેના જે દાવેદાર હતા તેમને આ પ્રકારે ધમકી અને ખાસ કરીને જ્યારે મતદાન ચાલી રહ્યું હતું એ દરમિયાન જે ઝપાઝપીના જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને તે જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું મહત્વનું રહેશે. જી બિલકુલ ગૌરવ, આભાર. કારણ કે રિવોલ્વર બતાવવાનો આક્ષેપ પણ થયો છે એટલે પોલીસ ફરિયાદ પણ થઈ છે અને પોલીસની પણ કાર્યવાહી થશે. બ્રહ્મ સમાજની બેઠકમાં આ વિખવાદ સામે આવ્યો હતો.